विद्यार्थी मित्रों, आजनो टॉपिक छे चेप्टर नंबर 15 आर्थिक विकास भाग 5। आजनो मुद्दो छे उत्पादनना साधनों, एनो प्रश्न निकले छे त्रण गुणनो, नहीं चार गुणनी अंदर पण पूछाई सके। अत्यारे आपणे त्रण गुणनी तैयारी साथे चालवानुं, कारण के आ चेप्टरमांथी त्रण गुणनो मोटो प्रश्न पूछाय छे। क्वेश्चन छे उत्पादनना साधनों कया छे ते जणावी दरेक साधननी समझूती आपो। हवे आ प्रश्न छे ए 3 वर्ष पहेला बोर्डनी अंदर पूछाई गयेलो प्रश्न छे। समझवामां थोड़ो टफ पण लागशे, आડાહોડું પણ થઈ જશે, પણ બહુ મહત્વનો અને સમજા જેવો મુદ્દો છે। તો તમારી પાસે નોટબુક હોય તો જે કાંઈ વધારાની આ મુદ્દાની અંદર માહિતી આપતી જાઓ, એ ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકની અંદર નોંધતા જાઓ, અથવા તો કોઈ બુક બનાવેલી હોય તો એ બુકની અંદર નોંધતા જાઓ, કે જેના કારણે તમે વાંચો ત્યારે તમને ફરી પાછું ભૂલાઈ ગયું હોય તો તમે મુદ્દાને જોઈ અને યાદ કરી શકો। હવે આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના સાધનોની વાત કરી છે। પહેલું સેન્ટેન્સ જોઈએ, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે। મુદ્દાને સમજો, આપણો મુદ્દો પણ એ જ છે કે ઉત્પાદનના સાધનો, કોઈ ભી વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ જોઈએ। હવે રો મટીરિયલ એટલે કે કાચો માલ આપણે કુદરતી સંપત્તિમાંથી મળી રહે છે, બરાબર, પણ એ કુદરતી સંપત્તિમાંથી મળેલો માલ છે એને કાચામાંથી પાકો તૈયાર કરવો છે। શ્રમ એ પણ, શ્રમ એટલે કોઈ વ્યક્તિ, આપણે અહીંયા ઇકોનોમિક્સની ભાષામાં યાદ રાખવાનું છે, શ્રમ એટલે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું શારીરિક કામ અને માનસિક કામ, બરાબર। વ્યક્તિ પાસેથી આપણે બે પ્રકારનું કામ, એક તો કામ મગજ ચલાવીને કામ કરે અને કાં તો શારીરિક કામ કરે, બરાબર। તો શ્રમની મદદથી જે ચીજ વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે, બરાબર, તો એ ઉત્પાદન માટે ખાલી કુદરતી સંપત્તિ કે વ્યક્તિ બેથી જ ઉત્પાદન નથી થતું, એના માટે ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે। તો જો એનું ઉદાહરણ કહું છું તમને, કે ટેક્સ્ટબુકની અંદર આપ્યું નથી, બરાબર, તો તમે ટેક્સ્ટબુકની અંદર અથવા તો બુકની અંદર નોંધતા જાજો, અને હજુ સુધી તમે મારી સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, અને કોઈ મુદ્દો ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર કહેજો, તો ફરી પાછા આગલા વિડીયાની અંદર એ મુદ્દાને સમજાવી આપીશ। અનાજ ઉત્પાદન માટે જો આપણે અનાજનું ઉત્પાદન કરવું, માનો કે ઘઉંનું ઉત્પાદન કરવું છે, તો બળદ જોઈએ, ટ્રેક્ટર જોઈએ, દાતરડું જોઈએ, મજૂરો જોઈએ અને જમીન પણ જોઈએ। આ બધા શું છે, એના સાધનો છે, બરાબર। આના વગર આપણે અનાજનું ઉત્પાદન કરી શકીએ નહીં, એટલે ખાલી જમીન જ હોય, મજૂરો ન હોય, દાતરડું ન હોય, બળદ ન હોય, ટ્રેક્ટર ન હોય, કાચું મટીરિયલ તરીકે એના બી ન હોય, એટલે કે બિયારણ ન હોય, બરાબર, વ્યક્તિ કામ કરવાવાળો ન હોય, તો આપણે ઉત્પાદન કરી શકીએ નહીં। એટલે આ બધા સાધનો જરૂરી છે। એવી જ રીતે બીજું ઉદાહરણ આપું, કારખાનાનું, કારખાનું નાખવું છે, માનો કે બિસ્કિટ બનાવવાનું કારખાનું નાખવું છે, તો કારખાનાને મશીન જોઈએ, મશીન જે જગ્યાએ રાખવાનું છે એ જગ્યા જોઈએ, બરાબર, એ મશીનને ચલાવવા માટે કામદારો જોઈએ, બરાબર, મશીન ખરીદવા માટે પૈસા પણ જોઈએ, બરાબર। આ બધા એના સાધનો થયા। આ બધા સાધનો ભેગા થાય ત્યારે જ આપણે વસ્તુનું ઉત્પાદન કે સેવાઓનું ઉત્પાદન કરી શકીએ, બરાબર। તો જુદી જુદી વસ્તુના ઉત્પાદન માટે જુદી જુદી વસ્તુઓ એટલે કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અહીંયા આપણે આ જે ઉત્પાદનના સાધનો છે આપણને સમજવામાં સરળતા રહે એ હેતુથી 4 ભાગમાં વહેંચી દીધા છે, બરાબર। ઉત્પાદનના સાધનોને કેટલા પ્રકારમાં પાડી નાખ્યા છે, તો કે 4 પ્રકાર કરનાખા, 4 ભાગમાં વહેંચ્યા, કુલ 4 ભાગ છે, એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। તો 1 માર્કનો પ્રશ્ન પણ થયો કે ઉત્પાદનના સાધનોના કુલ કેટલા ભાગ છે, 4, કયા કયા, તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। હવે આમાંથી તમને ખરાખોટાની અંદર પ્રશ્ન બી પૂછી નાખે, એકાદો શબ્દો કાઢી નાખે, 3 મુદ્દા મૂકી દે, 3 સાધન લખે અને 1 સાધન કાઢી નાખે, બરાબર, તો એ તમારે એ સાચું છે કે ખોટું તમારે દર્શાવવાનું રહે, અથવા તો વિકલ્પમાં એમ પણ પ્રશ્ન પૂછે કે ઉત્પાદનના સાધનોમાં નીચેનામાંથી કયા એક સાધનનો સમાવેશ થતો નથી,
तो त्रण साचा लेखा हशे, चौथो ऑप्शन जे आपेलो हशे ई खोटो हशे अथवा तो अन्य कोई बीजो शब्द मुकेलो हशे। बराबर, एटले उत्पादनना साधनना चार जे विभाग छे ई चार भागनी आपणे वात करवानी छे। पेलो भाग छे जमीन। હવે જો જમીન કોને કહેવામાં આવે છે તો સામાન્ય રીતે આપણને ખબર છે કે પૃથ્વીની સપાટીના ઉપલા પડ જ્યાં આપણે માનવ વસવાટ કરીએ છીએ એ ઉપરનું પડ એને શું કહીએ તો કે જમીન કહીએ છીએ। પણ અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનનો અર્થ છે કંઈક અલગ કરવામાં આવે છે। તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું તો કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ। બરાબર, તમામ જે બી કુદરતી સંપત્તિ એના ઉદાહરણ પણ આપ્યા છે, જંગલો, પર્વતો, નદીઓ, ખનીજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનની અંદર થાય છે। બરાબર, આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। એ છેલ્લું સેન્ટેન્સ છે, એ શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે, તો તમારો જવાબ હોવો જોઈએ જમીન। અને ખરા ખોટાની અંદર પણ પૂછી શકે કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, તો સાચું। પણ તમને કુદરતીની જગ્યાએ અથવા તો જમીનની જગ્યાએ કોઈ બીજો શબ્દ મૂકી દઈએ, શ્રમ મૂકી દઈએ, મૂડી મૂકી દઈએ, બરાબર, એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, તો જવાબ આવે ખોટો। હવે સરળ રીતે હું તમને યાદ રાખવા કોશિશ કરું છું કે શું કહેવા માંગે છે। કુદરતી સંપત્તિ એટલે કુદરતે સર્જન કરેલી હોય અને વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી, વિનામૂલ્યે એટલે એમાં આપણે એ કુદરતી સંપત્તિને મેળવવા માટે કોઈ જ પ્રકારનું મૂડીરોકાણ કરેલું નથી, એટલે કે આપણે ખરીદેલી નથી। બરાબર, એટલે આપણે એક પણ રૂપિયા દીધા વગર ભગવાને આપણને આ કુદરતી સંપત્તિ આપેલી છે। તો આવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ આવક મેળવવા માટે એટલે કે પૈસા કમાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તો એને જમીન કહેવામાં આવે છે। કુદરત દ્વારા સર્જન થયેલી હોય, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી હોય, તો આવી તમામ સંપત્તિ કે જેનું આવક સર્જન એટલે કે આવક મેળવવામાં ઉપયોગમાં લઈ શકાય તો એ તમામ કુદરતી સંપત્તિને જમીન કહેવામાં આવે છે। હજી એક શબ્દ ઉમેરું છું, આ કુદરતી સંપત્તિ ઉપર માનવીનો અંકુશ એટલે કે માનવી એને અંકુશમાં લઈ શકે તેમ હોય અથવા તો માલિકી હક જગાવી શકે એમ હોય તો તમે એને કહી શકો કે એ જમીન છે। હવે જો ઉદાહરણ આપું, માલિકી હકની વાત કરીશ, હવે આપણે નર્મદા નદી હોય, બરાબર, સાબરમતી નદી હોય, તો આપણે એમ કહીએ ગુજરાતમાંથી પસાર થાય ભાઈ ગુજરાતની નદી છે। કોની માલિકીની આપણે વાત કરી, કોઈ ગુજરાતની છે, જો કોની, કુદરતે સર્જન કરેલું છે, પાણી કુદરત દ્વારા આવે છે, આપણે એમાં કઈ બાલદી દ્વારા ઠલવા જતા નથી। બરાબર, કુદરતી સંપત્તિ છે, પણ કહેવાય કે નહીં તો કે ગુજરાતની છે। બરાબર, ગંગા નદી તો કે ભાઈ ઉત્તર પ્રદેશમાંથી વહે ઉત્તર પ્રદેશ વાળાની છે, બિહારમાંથી વહે તો બિહાર વાળા કે આ આટલો ભાગ અમારો છે। તળાવો છે, જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ છે તો આપણે એમ તો ન કહેવાય કે રાજકોટનું છે, એ તળાવ આપણું જ ગણાય। બરાબર, મલાવ તળાવ છે તો એ જે વિસ્તારમાં આવેલું છે એનું, મુનસર તળાવ છે, વિરમગામમાં આવેલું છે, વિરમગામ વાળા એમ કે આ અમારું તળાવ છે। શું કર્યો, માલિકી હક જગાવે છે, ભલે એને સર્જન નથી કર્યું પણ એમ કે આ ગામનું આ તળાવ છે, એમ ગિરનાર છે, પર્વત છે, તો આપણે એમ કે જૂનાગઢનો છે, રાજકોટ વાળા એમ ન કહી શકે કે આ ગિરનાર છે અમારો છે। બરાબર, એટલે કોઈ બી કુદરતી સંપત્તિ પણ જેના ઉપર માનવી એને અંકુશમાં લઈ શકે તેમ હોય અને માલિકી હક જગાવી શકે તેમ હોય તો એને જમીન કહેવામાં આવે છે। કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી અને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય, જેના ઉપર માલિકી હક જગાવી શકાય, જે માનવીના અંકુશમાં રાખી શકાય એવી તમામ સંપત્તિ હોય એને શું કહેવામાં આવે છે તો કે જમીન। કારણ કે પૃથ્વીના પેટાણમાં આવેલી ખનીજો છે તો એ ખનીજોનું પણ શું થતું હોય, કોન્ટ્રાક્ટ હોય કે ભાઈ આ ખાણ આખી છે કોઈ વ્યક્તિગત માલિકીને પેઢીને આપણે સરકાર દ્વારા એને વેચાણ કરેલું હોય, પથ્થરની ખાણ આપણે એમ કે આ પથ્થરની ખાણ પેલા ભાઈની છે, પણ એ પેલા ભાઈએ છે સરકાર પાસેથી ખરીદેલી હોય, એટલે કે સરકાર જ્યાં એની સ્થાનિક સરકારના અંકુશમાં જ્યાં આવતું હોય એની પાસેથી ખરીદી હોય, એટલે આપણે એમ કહીએ કે ખાણ એ ભાઈની છે, એટલે એના અંકુશમાં છે, એટલે કે માનવીની એ વ્યક્તિની માલિકીની છે। બરાબર, સોનાની ખાણ હોય, ચાંદીની ખાણ હોય, પેટ્રોલ ડીઝલ છે વગેરે ખનીજો અંદરથી નીકળતી હોય, બરાબર, તો એના ઉપર આપણે માલિકી હક જગાવી શકીએ છીએ। દુબઈમાં નીકળતું હોય તો દુબઈવાળા મનનું છે તો આપણે એમ તો ન કહી શકીએ કે ભારતનું છે, પેટ્રોલ ડીઝલના કૂવા ભારતના છે એવું કહી શકતા નથી, કારણ કે માલિકી હક જગાવી શકીએ એમ છીએ।
અને માનવીના અંકુશમાં રહી અને આપણે એમાંથી ઉત્પાદન કરી અને પૈસા કમાઈ શકીએ તેમ છે, તો જ એને જમીન કહેવાય છે. હવે જમીન કોને ન કહેવાય? જો કુદરતી સંપત્તિ છે જેના ઉપર માલિકી હક કે અંકુશમાં માનવીને અંકુશમાં રાખી શકતો નથી, એટલે કે માનવીને અંકુશમાં કે માલિકી હક જગાવી શકતો નથી, જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ પણ કરી શકાતો નથી, તો આવી કોઈ પણ પ્રકારની કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપત્તિને જમીન કહેવામાં આવતી નથી. હવે એનું ઉદાહરણ પણ આપું, સૂર્યપ્રકાશ અને હવા. મેં શું કીધું, ધ્યાન રાખજો, કુદરતી સંપત્તિ તો છે પણ માનવી પોતા એના ઉપર અંકુશ જમાવી શકતી નથી, માલિકી હક જમાવી શકતી નથી, અને આપણી ઈચ્છા પ્રમાણે આપણે જોઈ એટલો ઉપયોગ બી કરી શકતા નથી, એટલે કે એના ઉત્પાદનમાં આપણે જોઈ જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ થઈ શકતો નથી, તો આવી કોઈ બી કુદરતી સંપત્તિ છે એને જમીન કહેવાય નહીં. બરાબર, જમીન કહેવાતું નથી. તો શોર્ટ ક્વેશ્ચન અહીંયા થાય, તમારી બુકમાં નહીં હોય નોંધ મારજો. ઉદાહરણ છે સૂર્યપ્રકાશ અને હવા, તો એને ઈ સૂર્યપ્રકાશ અને હવા કુદરતી સંપત્તિ છે પરંતુ એ કેવી છે, માનવીના અંકુશમાં નથી. બરાબર, હવે સૂર્યપ્રકાશ છે તમે સ્ટોર કરો છો, સૌર ઉર્જા આપણે સોલાર પ્લેટની અંદર સ્ટોર કરીએ છીએ, પછી આપણે એને વાપરીએ છીએ, પણ જે વિસ્તારની અંદર સૂર્યપ્રકાશ આવતો જ નથી અને સૂર્યપ્રકાશ દ્વારા ઉર્જા મળતી જ નથી, તો એ લોકો સ્ટોર ક્યાં કરી શકવાના છે? આપણને અંકુશ તો ન જમાવી શકે ને કે આટલો સૂર્યપ્રકાશ મારો, આટલી હવા મારી, આપણે એનું વેચાણ બી કરી શકતા નથી અને એનો આપણે જથ્થો છે એ જાજો બધો સંગ્રહી શકતા પણ નથી, અને જરૂરિયાત પડે અને જ્યારે આપણે સૂર્યની જરૂર હોય ત્યારે સૂર્યપ્રકાશ ન આવે તો આપણે સૌર ઉર્જા ક્યાંથી મેળવી? હવા ન આવે, પવનચક્કી બનાવેલી હોય પણ હવા આવે જ નહીં તો તમે પવન ઉર્જા પણ મેળવી શકતા નથી. બરાબર, એટલે આપણે એના ઉપર આપણી ઈચ્છા પ્રમાણેને ચલાવી શકતા નથી, ઈચ્છા પ્રમાણેનો સ્ટોર કરી શકતા નથી. છે કુદરતી સંપત્તિ પણ આપણે એમાં માલિકી હક જગાવી શકતા નથી, એના ઉપર આપણો અંકુશ મુકાતો નથી. બરાબર, તો આવી સૂર્યપ્રકાશ અને હવા જેના ઉપર આપણો કુદરતી સંપત્તિ હોવા છતાં પણ એના ઉપર અંકુશ નથી મુકાતો, એટલે એને જમીન કહેવાતી નથી. બરાબર, તો તમને ભેદનો સમજાઈ ગયો હશે, કોને જમીન કહેવી અને કોને જમીન કહેવાય નહીં. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે, જમીન કોને કહેવાયનું ઉદાહરણ પણ યાદ રાખવાનું છે અને જમીન કોને ન કહેવાય, ક્યારેક એને ફેરવીને અટપટો પ્રશ્ન પૂછવો હોય તો એમ કે કોને અર્થશાસ્ત્રની ભાષામાં જમીન કહેવાતી નથી, ઉદાહરણ કોઈ બી એક મૂકી દીધું હોય તો તમારે યાદ રાખવાનું સૂર્યપ્રકાશ અને હવા એના ઉપર માનવીનો કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. બરાબર, જમીનનો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. જમીનવાળો પ્રશ્ન બે ગુણના પ્રશ્ન તરીકે પૂછાય તો એ રીતે પૂછાય કે ઉત્પાદનના સાધન તરીકે જમીન સમજાવો અથવા તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન સમજાવો. ત્યાર પછીનો મુદ્દો છે મૂડી, ઉત્પાદનના સાધન તરીકે બીજો મુદ્દો મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો એને મૂડી કહેવાય છે. ઉદાહરણ કીધું છે, ઉદાહરણ આપ્યા છે યંત્રો, ઓજારો અને મકાનો. હવે મુદ્દાને સમજો કે મૂડી એટલે શું, તો કે ઉત્પાદનના ની અંદર જેટલા બી સાધનો ઉપયોગમાં લેવાય પણ એ બધા સાધનોની અંદર જે માનવ સર્જિત સાધન હોય એને જ મૂડી કહેવામાં આવે છે. જો કુદરતી સંપત્તિ હોય તો એ જમીન થઈ ગયું. બરાબર, પણ જે માનવ દ્વારા નિર્મિત હોય, માનવે જેનું સર્જન કર્યું હોય ઉત્પાદન પ્રક્રિયા કરવા માટે, ઉત્પાદનના ઉપયોગમાં લેવા માટે, તો એવા તમામ સાધનો મૂડી તરીકે ઓળખાય છે. બરાબર, જુદા જુદા મશીનો હોય કારખાનાની અંદર, ઓજારો હોય ખેડૂતના જે કંઈ ખેતીના ઓજારો હોય એ હોય, પછી જે મશીનો જે જગ્યાએ રાખવાના હોય, પ્લોટ હોય, મકાન એમાં બાંધેલું હોય, બિલ્ડિંગ બનાવેલા હોય, કોઈ કોમ્પ્યુટરાઇઝ બિલ્ડિંગ ચાલતી હોય એટલે કે કોમ્પ્યુટરનું વર્ક ચાલતું હોય, ઓફિશિયલ વર્ક ચાલતું હોય, એના માટે કોઈ મોટો કોમ્પ્લેક્સ બનેલો હોય, તો આ બધું મૂડીની અંદર આવે અને આ બધું સર્જન કરવા માટે પૈસાનું રોકાણ કરવું પડે છે, એટલે કે સાધન બનાવવા માટે પૈસા રોકવા પડે છે અને એ માણસ પોતાના મગજ અને બુદ્ધિશક્તિ દ્વારા એમનું સર્જન કરે છે, એટલે નવી નવી ટેકનોલોજીવાળા મશીનો બનાવે
છે. ખેતી હોય તો ખેતી માટે પણ આપણે જોઈએ કે બળદ છે તો બળદને પણ ખરીદવો પડે, ટ્રેક્ટર છે, પછી પાણી ખેંચવા માટેની મોટર છે. તો આ બધી ઉત્પાદનના ખેતીના ઉત્પાદનની અંદર જરૂરી સાધનો છે. તો આ બધા જરૂરી સાધનો છે એ માનવસર્જિત છે, તેથી તેને મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ, ત્રીજો મુદ્દો ઉત્પાદનના સાધન તરીકે શ્રમ. એનો અર્થ જોઈ લઈ, અહીંયા તમારે શોર્ટ ક્વેશ્ચન માનવસર્જિતમાં યાદ રાખવાનું છે મૂડીની અંદર, કારણ કે આ વખતે 2020ની અંદર માર્ચ મહિનાના પેપરની અંદર શોર્ટ ક્વેશ્ચન એક પૂછાઈ ગયો છે કે ઉત્પાદનની પ્રક્રિયાના ઉપયોગમાં લેવાતા આવતા માનવસર્જિત સાધન એટલે શું. તો આપણે યાદ રાખવાનું મૂડી. એમ અહીંયા શ્રમની પણ વ્યાખ્યા યાદ રાખવાની છે કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે, અથવા બંને પ્રકારની કામગીરીને શ્રમ કહે છે. બરાબર, શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે ઉત્પાદનનું સજીવ સાધન કયું. તો શ્રમ આપણે આગળ જોઈ ગયા જમીનમાં કે કુદરતી સંપત્તિ માટેનું સાધન કીએ તો જમીન. બરાબર, ઉત્પાદનનું સજીવ સાધન કીએ તો શ્રમ, જેમાં માણસ છે પોતાનું શારીરિક અથવા માનસિક શ્રમથી કાર્ય કરે છે. હવે ભૌતિક વળતર એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં હંમેશા એક પૈસા મેળવવાના અર્થે કરતા હોય છે. બરાબર, ભૌતિક વળતર એટલે પૈસા મેળવવાના ની અપેક્ષાએ કોઈ કાર્ય કરીએ છીએ. હવે એ કાર્ય કાં તો શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. બરાબર, ખેત મજૂરો છે, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો, બેંક કર્મચારી, વકીલો, ડોક્ટરો, નર્સો, સફાઈ કામદાર, આ બધા લોકો છે એ શ્રમની અંદર આવે. હવે એમાં કેટલાક લોકો છે એ શારીરિક શ્રમ છે સાથે જોડાયેલા છે, ને કેટલાક લોકો માનસિક શ્રમ કરે છે. શારીરિક શ્રમની અંદર હાર્ડ વર્ક હોય છે, વજન ઉંચકવાનું કામ કરે, એટલે કે ખેડૂત ખેતી કરતો હોય તો એ બહુ એક શારીરિક શ્રમ કહેવાય, કારણ કે શરીરથી થાકી જાય છે. અને માનસિક શ્રમ કે જે બેંકની અંદર કામ કરતા કર્મચારીઓ હોય, ડોક્ટરો હોય, નર્સો હોય, વકીલો હોય, શિક્ષકો હોય, તો એ કેવો શ્રમ કરે છે, તો કે માનસિક શ્રમ કરે છે. એને શારીરિક કરતાં મગજનો વધારે ઉપયોગ કરવો પડે છે, એટલે મેન્ટલી થાકી જાય છે. જો થોડીક વાર કામ બહુ થઈ જશે ને વધારે બોજો કામનો વધી જશે, એટલે તરત જ એમ કહેશે કે હું થોડીક વાર રેસ્ટ લઈ લઉં, એટલે એનો મગજ છે એ એટલો બધો થાકી ગયો હોય છે. બરાબર, એટલે શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. હવે ડોક્ટર છે તો એનું બે પ્રકારનું કાર્ય કહી શકાય, માનસિક પણ કહી શકાય અને શારીરિક પણ કહી શકાય. શું કામે, તો કે ડોક્ટરો છે જો હાર્ટનું ઓપરેશન હોય અથવા તો મગજનું ઓપરેશન હોય તો એને કલાકો સુધી ઊભું રહેવું પડે છે. હું એને વજન ઊંચકવાની વાત નથી કરતી, પણ એને શારીરિક રીતે વધારે કલાકો ઊભું રહેવું પડે છે, તો એ માનસિક રીતે તો થાકે છે પણ સાથે સાથે શારીરિક શ્રમ પણ કરે છે. બરાબર, વકીલો છે તો એને મગજ ચલાવવાનું વધારે હોય, બેંક કર્મચારી છે તો એ પણ એક જ ચેર ઉપર બેસીને કોમ્પ્યુટર સાથે કામ કરતા હોય છે. બરાબર, કારીગરો છે તો કારીગરો અલગ અલગ પ્રકારના કારીગરો હોય, જે ક્ષેત્રની સાથે જોડાયેલા હોય એ પ્રકારનું એનું કાર્ય હોય. માનો કે લાદી બનાવવાનું કાર્ય છે તો ટાઇલ્સ લાદી બનાવવાના કારખાનાની અંદર કારીગરોનું જે કાર્ય છે એ શારીરિક શ્રમ સાથે જોડાયેલું છે. એટલે કે બે પ્રકારના કામ છે, શારીરિક અને માનસિક શ્રમ. તો તમારે યાદ રાખવાની છે ને વ્યાખ્યા શોર્ટ ક્વેશ્ચનમાં, અને શોર્ટ ક્વેશ્ચનમાં એક મુદ્દો યાદ રાખવાનું છે ઉત્પાદનનું સજીવ સાધન કયું, તો કે શ્રમ, કારણ કે માણસ છે સજીવ હોય, ને સજીવ હોય તો જ શારીરિક અને માનસિક કાર્યો કરી શકે. ત્યાર પછી ચોથો મુદ્દો છે ઉત્પાદનના સાધન તરીકે નિયોજન, અને કૌંસમાં આપ્યું છે નિયોજક. બે મુદ્દાને તમારે સમજવાના છે, નિયોજન એટલે શું અને નિયોજક એટલે શું, ક અને ન માં ફેર શું છે. જો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક આયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. મુદ્દો કેમ યાદ રાખવાનો છે, તો કે આગળના ત્રણ મુદ્દા આપણે ત્રણ સાધન ભણી ગયા, જમીન, મૂડી અને શ્રમ. બરાબર, જમીનમાંથી કાચો માલ મેળવશું, મૂડી દ્વારા નવા સાધનનું સર્જન કરશું અને શ્રમ એટલે વ્યક્તિ દ્વારા ઉત્પાદન કરશું. પણ આ ત્રણેય સાધનો છે એ ત્રણેય સાધનને કુશળતાપૂર્વક આયોજન કરનાર કોઈ એક સ્થાપક કે સંચાલક કે માલિક હોય છે.
બરાબર, આ ઉત્પાદનની આ પ્રક્રિયા આપણે કરવી છે, તો જમીન મૂડી શ્રમ આ ત્રણેયને ભેગા કરી, બરાબર, ભેગા કરી અને આ ભેગા કરવાનું કામ કોઈ માલિક દ્વારા અથવા તો સ્થાપક, બરાબર, સ્થાપક એ જ માલિક અને સંચાલક, આ ત્રણેય શબ્દ યાદ રાખવાના છે, એને જ નિયોજક કહેવાય છે. કોઈ કારખાનું બનાવવું છે તો કારખાનાનો માલિક છે એ સૌ પ્રથમ, જમીન એટલે કાચો માલ ક્યાંથી મળશે, પછી મૂડી, પછી શ્રમ, આ બધું ભેગું કરશે, ભેગું કરી અને એનું આયોજન કરશે, કુશળતાપૂર્વક પોતાનું મગજ લડાવીને ક્યાં કેટલું ઇન્વેસ્ટ કરવું, કેટલા કારીગર રાખવા, કેટલું મહેનતાણું આપવા, બધું આયોજન કરનારો કોઈ એક માલિક કે કોઈ એક વ્યક્તિ હોય છે. યાદ રાખવાનું છે, કોઈ વ્યક્તિ છે, સંયોજન અને આયોજન કરનાર વ્યક્તિ છે એને જ નિયોજક કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી હવે આ ત્રણેય સાધનો છે એને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી તો નિયોજન કહેવાય છે, બરાબર. આ ત્રણેય સાધન છે, જે ત્રણેય સાધનને યોજનાપૂર્વક ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવાનું જે આખી વ્યવસ્થા છે, આખી કામગીરી છે, બરાબર, કેટલા કલાક શું કરવું, ક્યાંથી મેળવવું, ક્યાંથી ન મેળવવું, આખી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ક્યાંથી કાચો માલ લેશું, ક્યાંથી આપણે પાકો માલ તૈયાર કરીને માર્કેટની અંદર વેચશું, બરાબર, આ એક આખું આયોજન છે. જો કરનાર શબ્દ નથી બોલતી, આ આખું આયોજન છે ને એને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્રણેય સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનની અંદર જોડવાનું આયોજન એટલે કે કામગીરી એને નિયોજન કહેવામાં આવે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી કરનાર વ્યક્તિ અથવા સંચાલક અથવા માલિક હોય તો એને નિયોજક કહેવામાં આવે છે, બરાબર. આમ ઉત્પાદન કરનાર પ્રવૃત્તિ, ઉત્પાદનની પ્રવૃત્તિ કરનાર તો નિયોજક, ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ એટલે કે આયોજન તો નિયોજન શબ્દ વપરાય છે, બરાબર. મુદ્દો સમજાઈ ગયો હશે, બહુ સારું એવું ક્લેરિફિકેશન કરેલું છે. મુદ્દો છે અહીંયા પૂર્ણ થાય છે. અને પ્રશ્ન છે ખાસ આમાંથી શોર્ટ, જો લોંગ પ્રશ્ન નહીં પૂછાય તો શોર્ટ પ્રશ્ન તો અચૂકામાંથી પૂછાવાની શક્યતા રહે છે. તો અહીંયા આપણો મુદ્દો પૂર્ણ થાય છે અને તમને સમજાઈ પણ ગયું હશે. થેન્ક યુ.